नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીએ બસ સ્ટેશનને ઉકરડો બનાવતા લોકોની, અને સાથે જ વાત કરીશું માવઠાના મહિનાની. પરંતુ તે પહેલા વાત કરીએ હરતા ફરતા યમદૂતની. रोड पर के घर नी बाहर एकला बाळक रमतो होय तो तेना पर खास ध्यान राखजो. शहर शहर गामे गाम चार पग वाळा आतंक थी बाळकोना जीव पर खतरो छे. अने एक तरफ रखड़ता डाघिया ए गुजरात नी ऊंघ हराम करी नाखे छे, बीजी तरफ रखड़ता यमदूत नो त्रास सतत वधतो जोवा मळी रह्यो छे. ने हाल रस्ते निकळता तमाम लोको मा फफड़ाट फैलायो छे. त्यारे जो आ अहेवाल मा क्यां फरी जोवा मळ्यो डाघिया ने रखड़ता ढोर नो आतंक. આ બંને આતંક ગુજરાત માટે જીવલેણ સાબિત થયા છે. સતત લોકો પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. ક્યારેક બાળક પર તો ક્યારેક વૃદ્ધો પર થાય છે હુમલો. ડાઘીઓ પોતાના દાંત માનવ શરીરમાં ઘુસેડીને જ નાખે છે. માનવ ભક્ષી ડાઘિયાએ અનેક લોકો પર કર્યા છે જીવલેણ ઘા. બીજી તરફ આખલો નિર્દોષ લોકોનો લાવી રહ્યો છે અંત. નાગરિકોને સતત મુશ્કેલી હોવા છતાં સરકાર હાથ પર હાથ ધરીને બેઠી છે. સરકાર મનપાની આટલી ઝાટકણી કાઢે છે, તેમ છતાં ખબર નહીં કેમ આ સત્તાધીશો સુધરવા તૈયાર નથી. તેઓને જાણે કે લોકોના જીવની પરવા નથી તેવી કામગીરી રખડતા ઢોર અને શ્વાનને લઈને કરી રહ્યા છે. આ નિર્દયી સત્તાધીશોની બેદરકારીના પાપે રાજકોટથી હૈયો હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી. રાજકોટમાં શ્વાનના ટોળાએ બાળકીને ફાડી ખાધી. રખડતા શ્વાને 4 વર્ષની બાળકી પર કર્યો હુમલો. ઘટના સ્થળે બાળકીનું કમકમાટી ભર્યું મોત. રંગીલા રાજકોટમાં અગાઉ પણ શ્વાન કરડવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેવામાં ફરી એકવાર રંગીલા રાજકોટમાં ડાઘિયાઓએ જીવ લીધાની દર્દનાક ઘટના સામે આવી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક સાથે 5 થી 7 રખડતા ડાઘિયાએ 4 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કર્યો અને બાળકીએ સ્થળ પર જ તેના શ્વાસ છોડી દીધા. અરે બાપ, આ શ્વાનોએ બાળકીના શરીરને ફાડી ખાધી. બાળકીના શરીરની હાલત એટલી ખરાબ છે કે અમે તમને આ માસૂમનો ચહેરો પણ બતાવી શકતા નથી. જંગલેશ્વર વિસ્તારમાં બનેલી આ ઘાતકી ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી તો ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠશો. લોકોના ટોળે ટોળા ઉપસ્થિત હતા. લોકોમાં મનપા વિરુદ્ધ આક્રોશ હતો. બીજી તરફ બાળકીનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબેલો હતો. બાળકીને યાદ કરી પરિવારજનો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. ખબર બાદ તો મરી ગયા કાલે સબકા દુઃખ કાલે સબકે નિંદર નો આવા ખાવા પીવા નહી બાળકીના મોતથી આ પરિવારને ગહેરો આઘાત પણ લાગ્યો છે. ગઈકાલ રાતથી કોઈ ઊંઘી શક્યું નથી, કોઈને જમવાનું ભાવતું નથી. પરિવારજનોનું કહેવું છે કે સાંજના સમયે ઘરેથી 5 રૂપિયા લઈ તે બહાર નાસ્તો લેવા ગઈ અને આ ઘટના ઘટી ગઈ. છોકરી ભાગ લેવા ગરીબ માણસ ગઈ રહી ભાઈ, ભાગ લેવા ગઈ કુતરીનો ડારી સમકો સબકો ખબર નહીં પડા. છોકરી ભાગ લેવા ગઈ હતી તો કૂતરા ઉભા હતા, કૂતરા એમને ફાફડી ખાધી છે. તો એક મા બાપે એની દીકરી ખોઈ નાખી છે. તો અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે આને કોઈ પણ રીતે ન્યાય અપાવે. આ મામલે અમે જ્યારે જંગલેશ્વર વિસ્તારના સ્થાનિકો સાથે વાત કરી તો શ્વાન સહિત અન્ય પશુઓના આતંકની ચોંકાવનારી વાતો અમને જાણવા મળી. આ આતંક વચ્ચે મનપાએ પણ આ લોકોને જીવવા માટે છોડી દીધા છે. અવારનવાર બનાવ બને છે, રોજિંદા બનાવ છે. જેન્ટ્સ છે, વડીલ છે, અમુક પગપાળા સવારે વોકિંગમાં જતા એને તકલીફ છે, દરગાહે જતા એને તકલીફ છે, બાજુમાં બગીચો આવેલો છે ત્યાં બાળકો રમવા આવતા એને પણ તકલીફ છે. અમારા વિસ્તારમાં કૂતરા અડક છે. આગળ 4-5 દિવસ પહેલા કૂતરો કરડી ગયો હતો અને 4-5 આવા બનાવ બન્યા છે. આજે એક બાળકીનો એને જીવ લીધો છે.
ને બેબીનું મૃત્યુ થઈ ગયું છે. ખાલી કૂતરા નહીં, ભૂંદડાનો એવો ત્રાસ છે. ભૂંદડા ઓછામાં ઓછા 100 થી 150 ભૂંદડા છે. ખાલી તમે વાનો પુલ પાણીનો સીન લેજો, કચરો જેમ આવે એમ કચરો નાખી દેજો. અને કોઈ તંત્ર કોઈ ધ્યાન દેતું નથી. અમે રજૂઆત આની પહેલાં કરેલી છે ઘણી વાર, પુલ બનાવવાની રજૂઆત કરેલી હતી, હોકરો પેક કરવાની રજૂઆત કરેલી છે. એના હિસાબે આ નાનું નાનું બચ્ચું 4 વર્ષના બચ્ચાનું આખું મોત થઈ ગયું છે એને. આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ છે. સ્થાનિકો આ વિસ્તારમાં શ્વાનના આતંક સામે છુટકારાની માંગ કરી રહ્યા છે. પરંતુ આ સમસ્યા અંગે મનપાએ જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો. મનપાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરતા હતા. પહેલા વાર્ષિક 14,000 ડોગ બાઇટના કિસ્સા નોંધાયા. હાલ ડોગ બાઇટના કિસ્સા ઘટીને 10,000 થયા છે. એટલું જ નહીં, પરંતુ પશુ રંજાડ અંકુશ વિભાગના અધિકારીએ પણ કહ્યું, નિયમ મુજબ શ્વાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકતા નથી, ફક્ત રસીકરણ અને વ્યંધીકરણની જ કામગીરી કરી શકાય છે. અને અડકવાને કાબૂમાં કરવા માટે શ્વાન વ્યંધીકરણ કામગીરી કરીએ છીએ, અને અડકવાને કાબૂમાં કરવા માટે સાથોસાથ આપણે અડકવા વિરોધી રસીકરણ કરીએ છીએ. આપણે છેલ્લા 3 વર્ષથી જે શ્વાનો આપણને કોઈ કરડવાની ફરિયાદ મળે તો તે શ્વાનોને આપણે આપણા એક ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવેલ છે, ત્યાં તે શ્વાનને રાખી ત્યાં બધી સુવિધા આપણે બનાવવામાં આવેલ છે. જોકે મનપા ભલે દાવો કરતી હોય, પરંતુ રાજકોટ મનપા દ્વારા થતી શ્વાનોના વ્યંધીકરણ અને રસીકરણની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. રાજકોટમાં જૂનાગઢમાં પણ શ્વાનનો આતંક સામે આવ્યો. ખામદ્રોડ રોડ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને શ્વાને બચકા ભરતા બાળકી ઇજાગ્રસ્ત થઈ. શ્વાન અને રખડતા ઢોરના કારણે અહીંના લોકોને ભારે હાલાકી થઈ રહી છે. કૂતરાએ એના બટકું ભરી લીધું છે, ટાંકા આવ્યા છે, સિવિલમાં અમે લઈ ગયા તાત્કાલિક અને ટાંકાને લીધા. અમે એ માંગણી કરીએ કે અહીંયા કૂતરાઓનું કઈક નિવેડો કરો એમ. અમારા એરિયા રામેશ્વર સોસાયટીમાં અવારનવાર બચ્ચા ત્યારે સ્કૂલે આવતા હોય અને બાળકોને શ્વાન, જો કે 4 કાલની તારીખમાં 4 થી 5 જણાને કૂતરાએ બચકા ભર્યા છે. થોડા દિવસ અગાઉ અમદાવાદથી પણ કંઈક આવી જ હચમચાવતી ઘટના સામે આવી. રખડતા શ્વાને કહેર મચાવતા માત્ર 14 મહિનાના બાળક પર હુમલો કર્યો હતો. તંત્રના પાપે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં માત્ર 14 માસના બાળક પર રખડતા શ્વાને એટલો ક્રૂર હુમલો કર્યો કે કોઈ પણ માણસનું હૃદય કંપી ઉઠે. ધ્યાનથી જુઓ આ સીસીટીવી ફૂટેજ. જુહાપુરા વિસ્તારમાં નાનું બાળક ઘરના દરવાજા બહાર રમી રહ્યું છે. આ દરમિયાન નજીક શ્વાન આવે છે અને બાળકના શરીરને આડેધડ કરડે છે. બૂમાબૂમ થતા બાળકના પિતા તાત્કાલિક દોડી આવ્યા અને બાળકને છોડાવ્યું, પરંતુ આ ખૂંખાર શ્વાને બાળકને એ રીતે કરડી ખાધું હતું કે તે લોહી લુહાણ થઈ ગયું. આંકડા તો તેવું પણ કહે છે કે અમદાવાદના રસ્તા પર આતંક મચાવતા શ્વાનથી બચીને નહીં રહી શકો, કેમ કે અમદાવાદમાં શ્વાન કરડવાના જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. અમદાવાદમાં 2.90 લાખથી વધુ શ્વાન હોવાનું અનુમાન. એમસીને છેલ્લા 7 મહિનામાં જ રખડતા શ્વાનની 4,174 ફરિયાદ મળી. અમદાવાદ મહાનગરપાલિકા એક શ્વાન દીઠ 976 રૂપિયાનો ખર્ચ કરે છે. છેલ્લા 5 વર્ષમાં જ રખડતા શ્વાને રસીકરણ અને ખસીકરણ પાછળ એમસી 8.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, છતાં રસ્તા પર કોઈ પરિણામ ન મળ્યું. અમદાવાદીઓ માટે રોડ પર નીકળવું જોખમથી ખાલી નથી. આ તરફ રાજ્યમાં અનેક શહેરોમાં રખડતી રંજાડનો આતંક થમ્યો નથી. આ રંજાડ રોડ પર લોકોને યમદૂત બનીને વારંવાર ઉછાળે છે. આવી જ એક ઘટના જામનગર જિલ્લામાં બની. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકોમાં ચિંતા છે. જામનગરના પંચેશ્વર ટાવર પાસે રખડતા ઢોરે સ્કૂટર ચાલકને અચાનક અડફેટે લીધો. અચાનક ઢોર સામે આવી જતા યુવકને સ્કૂટર સાથે ફંગોળ્યો. સદનસીબે યુવકને સામાન્ય ઇજા થઈ અને તેનો બચાવ થયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક જઈ રહ્યો છે અને ત્યારે એક વિફરેલી ગાય બાઇક ચાલકને અડફેટે લે છે. બાઇક ચાલક પડી જાય છે અને ગંભીર ઇજા પહોંચે છે. અત્ર પંચમહાલમાં મુખ્ય માર્ગો પર પણ રખડતા ઢોરના આતંકના દ્રશ્યો સામે આવ્યા. ગોધરાની સિવિલ હોસ્પિટલ પાસે આક્રમક ઢોરનો વિડીયો છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ઢોર કેવા ઉછાળા મારી આમ તેમ ભાગી રહ્યું છે. મુખ્ય માર્ગ પર ટ્રાફિક વચ્ચે ઢોરના આતંકના કારણે વાહન ચાલકોમાં પણ ડર છે. રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે. અરવલ્લીના મોડાસા શહેરમાં રખડતા ઢોર જોખમી બન્યા છે. શહેરના અમરદીપ સોસાયટીમાં આકલાઓનું યુદ્ધ થયું અને જેના કારણે થોડા સમય માટે રહીશોના જીવ તાળવે ચોંટી ગયા. આકલાઓના યુદ્ધથી સોસાયટીમાં વાહન ચાલકોને પણ મુશ્કેલી છે, કારણ કે વાહનોને નુકસાન થઈ રહ્યું છે. રહીશોનું કહેવું છે કે રખડતા ઢોર જીવલેણ હુમલા કરે છે અને તે પહેલા કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. આ તરફ પાટણથી પશુ માલિકોની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાટણ નગરપાલિકાની પશુ પકડવાની કામગીરીમાં
पशु मालिको अड़चण रूप साबित थाय छे। नगरपालिकाना पावर हाउस खाते ढोर डब्बा में ढोर पूरेला हता ने ते स्थळे जई पशु मालिको जाते ज ढोर ने छोड़ी ने भगाड़ी दीधा। आ समग्र घटनानो वीडियो वायरल थयो। समग्र घटना में ए वात पण सामे आवी के दादागिरी करी अने ढोर डब्बाना सुपरवाइजर अने अन्य कर्मी नी हाजरी में ज पशुओं ने छोड़ी मुकाया। हाईकोर्ट की टकोर बाद रोड ने पशु मुक्त करवा माटे महानगरपालिका एक्शन में तो है। राजकोट में पण मनपा रखड़ता ढोर ने पांजरे पूरे छे। मनपा एक्शन में आता मालधारी पण हवे दादागिरी पर उतरी आया। थोड़ा दिवस अगाउ राजकोट शहर में पैलेस रोड नजीक आवेला प्रहलाद प्लॉट नजीक पशु मालिक अने ढोर पकड़पाटी कर्मचारी वच्चे विवाद थयो हतो। पैलेस रोड नजीक पशु मालिकोए पुलिस बोलावी ढोर राखवानी मंजूरी होवा छतां ढोर पकड़ी गयानो आक्षेप कर्यो। कर्मीओ जबरदस्ती दादागिरीथी ढोर लई गया होवानो आरोप लगाव्यो। मालधारीओए अहीं 25 ढोर राखवानी मंजूरी लीधी हती। बीजी तरफ ढोर पकड़पाटीनो दावो छे के 35 ढोर राखवामां आव्या हता अने जेथी जे तेओએ कार्यवाही करी। लाखो रूपियानो खर्च कर्या बाद पण ढोरनी समस्या यथावत रहेता लोकोमां रोष छे। त्यारे रखड़ता ઢોર અંગે તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે। રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે તે જોવું રહ્યું। આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ખેડૂતોને લઈને ચોંકાવનારી આગાહી કરી અને આ સાંભળી ચોક્કસથી ખેડૂતોમાં ફફડાટ ફેલાઈ જવાનું છે। અંબાલાલ પટેલના આ અનુમાનને સહેજ પણ હલકામાં લેવાની ભૂલ ખેડૂતો જો કરશે તો આર્થિક ફટકો ભોગવવો પડી શકે છે। બાપ રે બાપ, અંબાલાલની ચોંકાવનારી આગાહી। ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહે છે। ભર શિયાળે મેઘરાજાની સટાસટી થશે, કેમ કે નિષ્ણાંત માની રહ્યા છે કે ફરી એકવાર શિયાળુ પાક પર આકાશી સંકટ મંડરાઈ રહ્યું છે। પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે। આખો મહિનો મારફાળ માવઠું અને વાવાઝોડાની આશંકા। આ ડિસેમ્બરમાં છે એ માવઠાનું રહેશે। બીજી તરફ મિચોંગ વાવાઝોડાની અસર પણ ગુજરાત પર થશે। આવતીકાલથી ગુજરાતમાં માવઠાની સંભાવના। ગ્રાઉન્ડ રિપોર્ટમાં ગઈકાલે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સાવચેત કર્યા। આજે ફરી વખત અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટી અને ચિંતાજનક આગાહી કરી છે। ભર શિયાળે ગુજરાતના કેટલાક ગામોમાં છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને ત્યારે આવો કેમ થઈ રહ્યું છે, હજુ ક્યાં સુધી આવા માવઠા થતા રહેશે તેનો જવાબ મેળવવા અમારી ટીમે સચોટ આગાહીકાર અંબાલાલ પટેલ સાથે વાત કરી તો તેઓએ સૌને ચોંકાવી દે તેવું નિવેદન આપ્યું। આગાહીકાર અંબાલાલ પટેલ માની રહ્યા છે કે અત્યારે જે માવઠા રાજ્યભરમાં થઈ રહ્યા છે તેની પાછળ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ભયાનક મિચોંગ વાવાઝોડું છે। વાવાઝોડાના કારણે સતત ભેજવાળા પવનો પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવી રહ્યા છે, જેના કારણે સતત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળે છે। ગુજરાતના અન્નદાતાની ચિંતામાં તેણે ધરખમ વધારો કર્યો છે। આવો સાંભળીએ, હજુ કેટલા દિવસ ગુજરાતના ખેડૂતોએ માવઠાનો માર સહન કરવો પડશે। આ જે બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા સત્તા હોય છે તેનો ભેજ ગુજરાતમાં આવતો હોય છે, પણ ગુજરાતમાં તેની અસર લગભગ ભેજના કારણે અને અરબ સાગરમાં પણ ભેજ આવશે, આ બંને કારણોના કારણે ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહે છે। કયા કયા જિલ્લાના ખેડૂતોને પડશે માવઠાનો માર, કેટલી તીવ્રતા સાથે ખાબકશે કમોસમી વરસાદ, આ તમામ સવાલોના જવાબ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા આગાહીકાર અંબાલાલ પટેલે આપ્યા। મારવાડી ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો અને સુરતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, મહારાષ્ટ્ર સરહદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। અંબાલાલ જે જિલ્લા વિશે વાત કરી રહ્યા છે તે તમામ જિલ્લાઓમાં થોડા દિવસ અગાઉ જ કમોસમી વરસાદનો માર ખેડૂતો સહન કરી ચૂક્યા છે। અહીં તમામ જગ્યાઓ પર અતિ ભારે પવન સાથે કમોસમી વરસાદે તાંડવ મચાવ્યો, જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્યો। ફરી એકવાર ખેડૂતોના શિયાળુ વાવેતર પર જોખમ છે, પરંતુ આ બધા વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું। આ વખતે ડિસેમ્બર માસમાં લગભગ સામાન્યથી વધુ માવઠા થવાની શક્યતા રહેશે અને વરસાદ વધુ થશે, જેમાં હમણાં તારીખ 14-15-16 ને 17-20 એક માવઠું થવાની શક્યતા રહેશે અને લગભગ આ માવઠાની શક્યતા છે મુંબઈના ભાગો સુધીમાં 8-9-10 જે શક્યતા છે વરસાદ થવાની, તે શક્યતાના કારણે દક્ષિણ ગુજરાત
ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। आवाज सांभळी खेडूतो पण चिंतामां छे। जो शियाळानो आखो महीनो वरसाद पड़तो रहेशे तो ठंडी क्यारे पड़शे ते सवाल छे। स्वाभाविक छे के खेडूतोने ठंडीने लईने सवाल थाय, केम के शियाळु पाक माटे ठंडी खूब ज महत्व धरावे छे। जो के अंबालाल पटेले पण कह्युं छे के 7 डिसेम्बर थी वरसादनी साथे ठंडीनो चमकारो पण जोवा मळशे। ठंडी वरसाद ઘઉંના પાકો ઉગાવો પણ સારો થશે। આ ઉપરાંત રાયલો અને બીજા અન્ય પાકોમાં પણ તેની અસર સારી રહેશે। એટલે જે શિયાળુ મોસમના પાકો જે છે તેની આ ઠંડીની અસર હમણાં સારી રહેશે। એટલે કે ખેડૂતો માટે કભી ખુશી કભી ગમ જેવા હાલ છે। ક્યારેક માવઠું પાકની પથારી ફેરવશે, ક્યારેક વધુ પડતી ઠંડી પાકને ફાયદો પણ કરાવશે। गुजरात सरकार द्वारा बस स्टेशन और बस में स्वच्छता अभियान शुरू कर परंतु न तो आ स्वच्छता अभियान एसटी डेपो मैनेजर के अन्य कर्मचारी सहभागी थी स्वच्छ राखी रहा है अथवा तो सफल बना रहा है न तो नागरिकों स्वच्छता ने लई सहयोग आप रहा है। जैसे हाल बस स्टेशन की स्थिति जो है तो सवाल ए उठे कि आ बस स्टेशन है कि उकरडो। सरकारी बसों में ठेर ठेर गंदगी, क्यांक बसों में गंदगी तो क्यांक बस स्टेशन में गंदगी ना ढग। आट आटलू समझाव्या छता नथी समझातू आ मुसाफरो ने। स्वच्छता अंगे आटली जागरूकता फैलावा छता केम लोकोना मगज में आ बात उतरती नथी। अनेकवार फरियादो सामे आवता अमारी टीमे गुजरातना बस स्टेशन अने बसोमां रियालिटी चेक करवानुं नक्की कर्युं। सौथी पहला अमारी टीम पहोंची जामनगर बस स्टेशन। अहींना सरकारी बस स्टेशनना दृश्यो जोई तमे पण चौंकी उठशो। जुओ तो खरा, बस स्टेशनमां ठेर ठेर गंदगी ज गंदगी छे। क्यांक पाणीना व्ययना कारणे गंदगी जोवा मळी तो क्यांक लोको द्वारा पैकेट पड़ीका खाई खाईने नीचे फेंकी देवाया छे। क्यांक तो पाणीनी बॉटल पीने आम तेम लोको फेंकी रह्या छे। अति गंभीर सवालो आ दृश्यो परथी उभा थाय छे। खरेखर शुं आ गंदगी फैलावता लोको पोताना घरे आवी ज रीते गंदु राखता हशे? शुं आवी ज रीते तेओ आम तेम कचरो फेंकता हशे? दृश्य जोई रह्या छो जामनगर एसटी पर आ प्रकारना बेनरो छे ते मारवामां आव्या छे। खास करीने जे प्रकारे अहीं एसटीनी सुविधा छे ते जोई शकाय छे। एसटीनी बारी छे त्यां हाल पण अहीं नजीक ज तमे जोई शको छो पाणीना खाबोचिया भर्यां छे, खूब ज गंदु भर्युं छे। अहीं जे स्थानिक लोको आवता होय छे तेने पारावार मुश्किलीઓનો સામનો કરવો પડતો હોય છે। અમારી ટીમે જ્યારે અહીં ઉભેલા મુસાફર અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી તો તેઓ પણ એસટી નિગમ સામે રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા। બસમાં કાંઈ ન હોય વ્યવસ્થા, હાઉ એમનામાં જ બધી તૂટેલી ફાટેલી બારીઓ ને બધી હોય, ફાટેલી બારીઓ પણ પડી છે અહીં પણ, અન્ય પણ મુસાફરો છે। શું કહેશો, ક્યાંથી તમે આવો છો? બેડથી આવી છે, બેડથી આવો છો। જામનગર એસટીમાં કેવી અંદર બસની અંદર કેવી ચોખાઈ હોય છે? ચોખાઈ નથી હોતી, જરી કઈ બારી તૂટેલી હોય ને સીટો નીકળી ગયેલી હોય ને જામનગર એસટી ની અંદર જે પ્રકારની વ્યવસ્થા છે તે વ્યવસ્થાની વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક સ્વચ્છતાનો અભાવ હોય તેવું ચોક્કસ કહી શકાય। કચરાના અને ગંદકીના દ્રશ્યો જોઈ એવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે કચરાના ઢગલામાં બસ સ્ટેશન છે તેમ લાગી રહ્યું છે। કેમ કે જ્યાં જ્યાં બસ સ્ટેશનમાં અમારો કેમેરા ફરી રહ્યો છે ત્યાં ત્યાં માત્ર અમને કચરો જ જોવા મળે છે। જ્યાં મુસાફરોને છોડવા આવતા લોકોના વાહનો મૂકવામાં આવ્યા છે ત્યાં પણ કચરાના ઢગ છે। જામનગરના એસટી ડેપોની અંદરના દ્રશ્યો દેખાવા માંગી હાલ પણ એસટી ડેપોનું પ્રવેશ કરવામાં આવે ત્યાં જે પ્રકારના કચરાઓ છે તે અહીં જોઈ શકાય છે। એસટી ડેપોની બહાર જ અહીં કચરાઓ પડ્યા છે। ખાસ કરીને જે પ્રકારની અહીં વાત કરવામાં આવે એસટીની અંદર પ્રવેશતાની સાથે જ બેનરો તો મારવામાં આવ્યા છે પરંતુ સ્વચ્છતાના નામે મીંડું હોય તેવું ચોક્કસ કહી શકાય। પરંતુ અહીં એક વાત જામનગરના મુસાફરોને કહેવી રહી કે સ્વચ્છતા રાખવાની જવાબદારી માત્ર તંત્રની નથી આપણી પણ છે। જો કે બધા વચ્ચે જામનગર બસ સ્ટેશનના અધિકારી સાથે અમે વાત કરી તો અન્ય કર્મચારીઓનો લોલો બચાવ કર્યો। ખાસ કરીને જામનગર બસ સ્ટેશન એક જૂનું બસ સ્ટેશન હોય અને હાલના તબક્કામાં એક નવું બસ સ્ટેશન બનાવવા હેઠળ કાર્યવાહી તમામ પ્રકારની ચાલુ કરવામાં આવેલ છે, પણ અમારા ધ્યાનમાં જ્યાં પણ આ કચરો કે ક્યાં આવેલો છે તે અમારી ટીમ દ્વારા તે ચોખ્ખાઈ અને સ્વચ્છતા જાળવવા તમામ પ્રયત્ન કરેલ છે। ત્યારબાદ અમારી ટીમ ભાવનગર એસટી બસ સ્ટેશન પહોંચી। આ બસ સ્ટેશનના દ્રશ્યો જોઈ તમને પણ લાગશે કે આ તો ભાઈ નવું નકોર બસ સ્ટેશન છે, અહીંયા થોડી ગંદકી હોય।
પરંતુ સાહેબ તમારી આ ધારણા ખોટી છે. ભાવનગરના ટકાટક દેખાઈ રહેલા બસ સ્ટેશનમાં પણ ઠેર ઠેર ગંદકી છે. અહીં પણ મુસાફરોએ ગંદકી કરવામાં કોઈ કસર નથી છોડી. બીજી તરફ ભાવનગર બસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ પણ જાણે જાતે જ ગંદકી કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. બસ સ્ટેશનની અંદરના માર્ગો પાણીથી ભરાયેલા છે, એટલે કહી શકાય કે ભાવનગરમાં નવા નિર્માણ પામેલ એસટી ડેપોમાં સફાઈના નામે છીંડા છે. તમામ જે એસટી બસ સ્ટોપો છે, એસટીના જે સ્ટેન્ડો છે, તેની સફાઈ છે, તેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે તમે જે ભાવનગરમાં દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ભાવનગરના એસટી સ્ટેન્ડના છે. એટલે કે કરોડો રૂપિયાના ખર્ચે જે એસટી સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે તેમાં તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અનેક જગ્યાએ હજી પાણીના ખાબોચિયા છે, પાનના પિચકારા છે તે જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં એસટી ડેપોનું 2 વર્ષ પહેલા નવીનીકરણ સાથે નિર્માણ થયું. તમામ પ્રકારના મેન્ટેનન્સ અને દુકાનોનો ઇજારો એક જ કંપનીને આપ્યો, પરંતુ કરમની કઠણાઈ, ઇજારાદાર ઉપર દેખરેખ કે નિયંત્રણના અભાવે જ્યાં ત્યાં ગંદકીના ઢગ છે. અને એસટી તંત્ર કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે એટલા બધા કોન્ટ્રાક્ટ આપ્યા હોય અને એટલો આધુનિક ડેપો બનાવ્યો હોય ત્યારે પ્રજાની સુવિધામાં એક સફાઈનો અભાવ, એ માણસોને નાકે દાટા દેવા જેવી પરિસ્થિતિ પેદા કરે છે. ઘણી જગ્યાએ લોબીમાં પણ સફાઈ નથી. જો રોજે રોજ સફાઈ થતી હોય ને સમયસર સફાઈ થતી હોય તો આ ચીકણા કમલા જામી ગયેલા ન હોય. ભાવનગરના સ્થાનિક આગેવાનોએ ભાવનગર બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને પણ અપીલ કરી કે સ્વચ્છતા રાખવી એ આપણી પણ જવાબદારી છે. જ્યાં ત્યાં કચરો પડ્યો છે, ડેપોના જ્યાં એસટીનું સ્ટેન્ડ છે ને પાણીના પ્રવાહ ચાલુ છે, મૂતરડીની બદલીમાં લોકો દિવાલે હજી પેશાબ કરવાની આદત જતી નથી, એટલે મૂતરડીનો ઉપયોગ કરવાની બદલીમાં જાહેરમાં ખુલ્લામાં દિવાલે પણ પેશાબ કરતા જોવા મળે છે. એટલે ખરેખર પબ્લિકે પણ અવેરનેસ રાખવાની જરૂર છે. જ્યારે ભાવનગર એસટી બસ સ્ટેશનના નિયામક સાથે આ અંગે વાત કરી તો તેઓએ પોતાના કર્મચારીનો બચાવ કર્યો, કહ્યું કે જનતાએ પણ સ્વચ્છતા તો રાખવી જ પડશે. જેથી બસની સફાઈ પણ ચાલુ રહેશે. અમે તમામ બસોને અંદર બહારથી સાફ કરવા માટે પણ અમે જાતે કામગીરી શરૂ કરેલ છે, જે આગામી સમયમાં આપણે જોવા મળશે. વધુમાં આ બધી કામગીરી માટે એકલી સરકાર કે એકલી જીએસઆર અધિકારીઓ કંઈ કરી શકશે નહીં, જેના પબ્લિકે પણ 100% સપોર્ટ આપવો પડશે. જો આમ નહીં કરવામાં આવે તો ના છૂટકે પણ અમારા દ્વારા દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. અમારી ટીમ જ્યારે અમદાવાદના હાઈટેક બસ સ્ટેશન પહોંચી તો અહીં પણ સ્વચ્છતાના ધજાગરા ઉડેલા જોવા મળ્યા. ન ડેપો મેનેજરને સ્વચ્છતાની પડી છે, ન મુસાફરોને. અમદાવાદ બસ સ્ટેશનમાં જ્યાં જાઓ ત્યાં ગંદકી જ ગંદકી છે. ક્યાંક નાસ્તાના ખાલી પેકેટ છે, ક્યાંક પાનની પિચકારી છે. અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે થૂંકનારને 100 રૂપિયા દંડ ફટકારવામાં આવશે, પરંતુ દ્રશ્યો પરથી લાગતું નથી કે કોઈને પણ થૂંકવાનો દંડ ફટકાર્યો હોય. બસ સ્ટેશનમાં ઠેક ઠેકાણે પાનની પિચકારીઓ મારેલી જોવા મળી છે અને દિવાલ પણ આ પિચકારીઓથી રંગાઈ ગઈ છે. પરંતુ આ બસ સ્ટેશનના વૃક્ષ પાસે આપ જોઈ શકો છો કે કેટલી ગંદકી છે. લોકો જ્યારે આવે છે બસ સ્ટેશન ઉપર અથવા તો બસમાંથી પણ પિચકારી મારી દે છે, જે વસ્તુ છે તે ખાય અને જ્યાં અને ત્યાં ફેંકી દે છે, અને તેના કારણે જ દરેક ખૂણા ઉપર આટલી જ ગંદકી છે તે જોવા મળી રહી છે. આ બસ સ્ટેશન ઉપરના દરેક ખૂણાની આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે. જ્યારે લોકોનો સહયોગ મળશે, લોકો સપોર્ટ કરશે, ત્યારે જ આ સ્વચ્છતા સુંદરતા છે તે જળવાઈ રહેશે. આ તરફ જામનગર ભાવનગર અમદાવાદના એસટી બસ સ્ટેશનના ડેપો મેનેજરે અને મુસાફરોએ હિંમતનગર બસ સ્ટેશન પાસેથી શીખવું જોઈએ. હિંમતનગર ડેપોમાં સ્વચ્છતાનું ખૂબ જ ધ્યાન રખાયું છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા અભિયાન 1 મહિના સુધી તો ચાલશે જ, પરંતુ તે પહેલાથી જ અહીં સ્વચ્છતા જળવાયેલી જોવા મળી. અહીં ન માત્ર બસ સ્ટેશન પરંતુ સરકારી બસોમાં પણ સ્વચ્છતા છે. શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે, તેમાં તમે જોઈ શકો છો કે જે હિંમતનગરનું બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં અત્યારે હાલ તો સ્વચ્છતા દેખાઈ રહી છે. કેમ્પેન શરૂ થતાં પહેલાં જ અહીંયા જો સ્વચ્છતા જોવા મળી છે. મુસાફરોને કોઈ તકલીફ ન પડે એટલે ઠેર ઠેર પ્લેટફોર્મ વાઇઝ ડસ્ટબિન મૂકી અને એમને કચરો ડસ્ટબિનમાં નાખવા એવા અમે એમને આહવાન કરવા છીએ. સ્થળ કોઈ પણ હોય, આપણે સૌ લોકોએ સ્વચ્છતા જાળવવી જોઈએ. આપણે ખુદે પણ કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ, અને જો કોઈ વ્યક્તિ કચરો બહાર નાખે તો તાત્કાલિક તેને ટકોર પણ કરવી જોઈએ. કચરો કચરા પેટીમાં નાખવા માટે તેને પણ આગ્રહ કરવો જોઈએ. ન્યૂઝ 18 ની પણ અપીલ છે કે પોતાની આજુબાજુ સ્વચ્છતા રાખો અને સ્વસ્થ રહો.